राजकीय रीते भाजप कांग्रेस नी लड़ाई ये तो लोकशाही ने बचावानो प्रयास छे। भाजपना मित्रों कांग्रेस मुक्त भारत नु सपनु जुए छे, पण आपणे तो लोकशाही ने बचावा भारतीय जनता पार्टी ने पण विपक्ष मां राखवानी छे। पूर्व विपक्षी नेता अने धारासभ्य परेश धानाणीए कह्युं हतुं के अमारे तमाम सीटो नथी जीतवी, लोकशाही बचाववा भाजपने विपक्ष मां राखवी छे। अमरेली तालुकाना भंडारिया गाममां कोरोना वोरियर्सना सन्मान समारोह कार्यक्रम योजायो हतो। कोंग्रेसना धारासभ्य अने विपक्षना पूर्व नेता परेश धानाणी पण उपस्थित रह्या हता। तेओए आगामी विधानसभानी चूंटणीमां कोंग्रेसनो विजय थशे एवो विश्वास व्यक्त कर्यो हतो। तेओए कह्युं के अमारे तमाम सीटो नथी जीतवी, पण लोकशाही बचाववा भाजपने विपक्षमां राखवी छे। भंडारिया गाममां बे दिवस पहेला कोरोना वोरियर्सनो सन्मान समारोह कार्यक्रम योजायो हतो, जेमां विपक्षना पूर्व नेता अने अमरेलीना धारासभ्य परेश धानाणीए आगामी विधानसभानी चूंटणीमां कोंग्रेसनो विजय थशे तेवो विश्वास व्यक्त कर्यो हतो। परेश धानाणीए जणाव्युं हतुं के राजकीय रीते भाजप अने कोंग्रेसनी लड़ाई लोकशाहीने बचाववानो प्रयास छे। ભાજપના મિત્રો કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું જુએ છે, પરંતુ અમારે તો લોકશાહીને બચાવવા ભાજપને પણ વિપક્ષમાં રાખવી છે। એવું ન કહેતા કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ સીટ પર કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાઈ જાય, ભલે થોડા તો થોડાક, પરંતુ ભાજપના પણ ધારાસભ્યો રાખજો, જેથી અમારી નબળાઈઓને પણ ઉજાગર કરી શકે। કમજોરીનો અરીસો બનાવવાનું કામ આગામી દિવસોમાં ભાજપ વિપક્ષમાં બેસીને કરે। શરૂઆત રાજીવ ગાંધી જયારે વડાપ્રધાન હતા ત્યારે શરૂઆત કરવામાં આવી કે ભાઈ ગામ નો વહીવટ ગામ થી થાય, તાલુકાનો વહીવટ તાલુકામાં થાય, જિલ્લાનો વહીવટ જિલ્લામાં થાય। માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ ત્રિસ્તરીય જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એની સ્થાપના કરવામાં આવી, જે અંતર્ગત ટૂંક સમય પહેલા જ આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે સમગ્ર ગુજરાતની અંદર યોજાવામાં આવી। અમુક ગામની અંદર જે બાકી છે એ આવનાર દિવસોની અંદર એ ચૂંટણીઓ થવાની છે। આ ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજ્યનો પાયો નાખનાર કોંગ્રેસ પાર્ટી રાજીવ ગાંધી દીર્ઘદ્રષ્ટા સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીની દેન છે। રાજકીય રીતે ભાજપ કોંગ્રેસની લડાઈ એ તો લોકશાહીને બચાવવાનો પ્રયાસ છે। ભાજપના મિત્રો કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું જુએ છે, પણ આપણે તો લોકશાહીને બચાવવા ભારતીય જનતા પાર્ટીને પણ વિપક્ષમાં રાખવાની છે। એવું નહીં કરતા કે 22માં 182 સીટમાં કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાઈ જાય, ભલે થોડાક હમ ખાવા પૂરતા તો હમ ખાવા પૂરતા ભાજપમાં રાખજો, એટલે અમારી નબળાઈઓ એનો ઉજાગર કરી અને કમજોરીનો અરીસો બનવાનું કામ એક સશક્ત વિપક્ષ તરીકે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી કરે, આટલી જ વિનંતી સાથે।